વિધાનસભાની ચૂંટણીમાં વડોદરા જિલ્લામાં ટિકિટ ફાળવણી માટે ભાજપમાં થયેલા ડખાને કારણે મોટા માથાઓ અપક્ષ તરીકે ઉભા રહી જતા આ ચૂંટણી ભાજપ માટે કપરા ચઢાણ રહેશે તેવું જણાય આવે છે. વડોદરા જિલ્લાના ભાજપના અગ્રણી એવા મધુ શ્રીવાસ્તવ, દિનુ મામા સહિતના અગ્રણીઓએ પક્ષમાંથી રાજીનામું આપી વિધાનસભાની ચૂંટણીમાં વિપક્ષ તરીકે ઝંપલાવ્યું છે, જેમાં પાદરા વિધાનસભાના અપક્ષ ઉમેદવાર દિનુ મામાની તરફેણમાં વડોદરા જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ મનીષાબેન ભાવસાર તથા પાદરા તાલુકા ભાજપના મહિલા પ્રમુખ ભાવનાબેન પુરાણી સહિતના હોદ્દેદારોએ પણ રાજીનામા ધરી દેતા ભાજપમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે. રોજ ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર જાહેર કર્યા છે એના રોજની અંદર પાદરા નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીના 10 સભ્યો સાથે અમારા 4 RSPના સભ્યો અને એક અપક્ષ ઉમેદવાર આજે દિનુ મામા ટેકો જાહેર કરીએ છીએ અને ભારતીય જનતા પાર્ટીના સભ્ય પદે અમે રાજીનામું આપ્યું છે. ભારતીય જનતા પાર્ટી છોડવાથી અમને બહુ દુઃખ છે. 2017ની અંદર જે 70,000 તાલુકાના જે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તા જે ચાહકો હતા એમનું જો દિલ દુભાયું હોય એવા ઉમેદવારને ટિકિટ મળતા આજે અમારું બહુ દિલ દુભાયું છે. એ દિલ દુભાયાની અંદર અમે બધા સાથે મળીને 2017 પછી જેને ભારતીય જનતા પાર્ટી પક્ષ ચલાવ્યો છે એવા માણસનો અન્યાય થયો છે એના માટે અમે સૌ નગરપાલિકાના બહુમતી સભ્યો આજે દિનુ મામાને અમે જાહેરમાં સમર્થન કરીએ છીએ. ભારત માતા કી જય. આજ રોજ પાદરા મુકામે નગરપાલિકાના બહુમતી સભ્યો, બજાર સમિતિના 12 સભ્યો, SC ST મોરચાના સભ્યો, લઘુમતી મોરચાના સભ્યો, મહિલા મોરચાના સભ્યો અને તાલુકા પંચાયતો કાલે દરેક સભ્યએ રાજીનામું ભારતીય જનતા પાર્ટીમાંથી આપ્યું છે. આજે પણ આ બધી સંસ્થાઓએ મોટાભાગના સહકારી આગેવાનો અને જે ચૂંટાયેલી પંખ છે એ બહુમતી સભ્યોએ આજે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે અને મામાના સમર્થનમાં દરેક લોકોએ ફૂલ સહકાર આપ્યો છે અને આ સીટ આ વખતે 110% અપક્ષ ઉમેદવાર દિનોમાં જીતશે એવી પૂરેપૂરી અમે સંભાવના છે. એમાં કોઈ પણ તાકાત એમાં કામ લાગે નહીં અને દિનોમાં જીતવાના છે. આજે નગરપાલિકાના લગભગ 15 સભ્યો, બજાર સમિતિના 12 સભ્યો, મહિલા મોરચાનું સંગઠન, જિલ્લાનું, તાલુકાનું, SC મોરચાનું સંગઠન, આખું બક્ષી મોરચાનું સંગઠન અને લઘુમતી મોરચાના સંગઠને બધાએ રાજીનામા આપ્યા છે. આજ રોજ વડોદરા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખના હોદ્દા પરથી હું રાજીનામું આપું છું અને મારી સાથે તાલુકાના પ્રમુખ ભાવનાબેન પુરાણી છે, બીજા છે મહામંત્રી તૃપ્તિબેન પટેલ છે, બીજા અનેક કારોબારી સભ્ય છે, અનેક કાર્યકર્તાઓ સાથે મહિલા મોરચાનું અમે રાજીનામું આપીએ છીએ. કારણ બસ એ કે દિનેશભાઈ પટેલને જે ટિકિટ મળવાની હતી એ ના મળી અને એમને બહુ સેવાકીય કાર્યો કર્યા છે. 5 વર્ષ એમને ભારતીય જનતા પાર્ટીની પાછળ કામ કર્યું છે. એમને અમને મન દુઃખ થયું છે કે એમને ટિકિટ ના ફાળવવામાં આવી એટલે અમે રાજીનામું આપીએ છીએ. અને આજથી અમે હવે દિનુ મામાને અપક્ષ ફોર્મ ભર્યા છે એમને અમે ખુલ્લું સમર્થ છે.